કર્મચારી જે છે એ ઉપરી અધિકારીને ઉપરી અધિકારી છે એ કર્મચારીને વ્યવહાર કરે એટલે કે ટૂંકમાં દ્વિમાર્ગી પત્ર વ્યવહાર છે હવે આ દ્વિમાર્ગી પત્ર વ્યવહાર છે તો આપણે જાણીએ છીએ પરંતુ એ જનરલી વડી ઓફિસ હોય ત્યાંથી એની શાખા ઓફિસમાં એટલે કે જે મેઈન ઓફિસ છે ત્યાંથી એની શાખા ઓફિસમાં શાખા ઓફિસથી એની વડી ઓફિસ સુધી આ બાબત જે છે એ એ મોકલવામાં આવે છે છે જેને પત્ર કહેવાય દ્વિમાર્ગી કોઈ એક વ્યક્તિને પણ ઉદ્દેશીને હોય અથવા તો એક જૂથને ઉદ્દેશીને પણ નોટિસ મોકલી શકાય છે પરંતુ પરિપત્ર છે એ ઉપરી અધિકારી પોતાના નીચલા વર્ગના અધિકારીને જ પત્ર મોકલે છે એક માર્ગી પ્રક્રિયા એટલે વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે કે નોટિસ અને પરિપત્ર વચ્ચેનો ફેરફાર શું છે પરિપત્ર છે તફાવત આ છે આપણે પ્રથમ જોઈ ગયા છીએ કે ભાઈ કોઈ વ્યક્તિ અધિકારીની રજા લીધા વગર જો એ રજા પાડે છે મંજૂરી લીધા વગરની જો રજા હોય તો એને આપણે કારણદર્શક નોટિસ કેવી રીતે પાઠવી શકીએ તો હર્ષિલ પટેલને આપણે પત્ર લખેલો હતો શેઆન કેમિકલ્સ લિમિટેડની અંદર કે ભાઈ હર્ષેલ પટેલ કીધા વગર ત્રણ દિવસની રજા પાડે છે એટલે તરત ચોથે દિવસે એને પત્ર લખવામાં આવે છે કે ભાઈ તમે ત્રણ દિવસ માટે કર્મચારીની તમારા ઉપરી અધિકારીની મંજૂરી લીધા વગર તમે આ રજા પાડી છે તો એનો તમારે ખુલાસો આપવાનો છે જો તમે સાત દિવસની અંદર તમે આ ખુલાસો નહીં આપો તો તમે શિસ્ત ભંગ કર્યું છે તમે ગેરશિસ્ત કર્યું છે એવું ગણવામાં આવશે સાથે જ તમારો જે આ પગાર છે એ ત્રણ દિવસનો કાપી લેવામાં આવે છે ને હવે પછી તમે આવું કરશો તો નોકરી ભંગ કરવામાં આવશે અથવા તો તમને જે કાયમી અધિકારીના લાભ મળતા હતા કાયમી કર્મચારીના લાભ એ તમને મળવાપાત્ર થશે નહીં આવી એક ગર્ભિત ધમકી આપતો પત્ર એને લખવાનો ગર્ભિત ધમકી તો ન કહી શકે એને ચીમકી કહી શકાય કે બીજી વખતથી ધ્યાન રાખે ચેતવણી આપતો પત્ર જે છે એને લખવાનો છે ત્યાર પછી આપણે આજે જોવાના છીએ સ્વૈચ્છિક રાજીનામા અંગેની નોટિસ જો કોઈ વ્યક્તિ છે એ પોતે રાજીનામું આપવા માંગે છે તો એ કેવી રીતે પત્ર લખશે અહીંયા આપણને એક વિષય આપેલો છે શ્રી જગદીશ ભાવશાર એમની કંપનીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગે છે આ અંગે રાજીનામાની નોટિસ આપતો પત્ર આપણે લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ એક બાબતને આપણે અહીંયા નોટિસ કરીએ કે કોઈ કર્મચારીને છૂટો કરતો જ્યારે પત્ર લખવામાં આવે છે તો એ એને એની એક ગેરશિસ્તતાનું અથવા તો એ શિસ્ત ભંગનું પગલું ગણાય પરંતુ કોઈ કર્મચારી પોતાની વય મર્યાદાને કારણે પોતાના અંગત કારણોસર કે કૌટુંબિક કારણોસર જ્યારે નિવૃત્તિ લેવા માંગે છે તો એની માટેનું પત્ર કેવી રીતે લખાય એની બાબતની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો પત્ર લખનાર વ્યક્તિનું નામ જગદીશ ભાવસાર આપેલું છે એટલે આપણે અહીંયા પત્ર લખનારનું નામ લખશું ઉપર જગદીશ ભાવસાર અહીંયા કોઈ કંપની નથી એટલે આપણે વચ્ચોવચ લખવાનું નથી કોઈ કંપનીનું નામ હોય તો તમે વચ્ચે લખી શકો છો અહીંયા વ્યક્તિનું નામ છે વચ્ચોવચ લખાય નહીં હવે આપણે અહીંયા શું લખવાનું છે જગદીશ ભાવસાર જગદીશ ભાવસાર લખ્યા પછી લખવાનું છે એની પોસ્ટ લખવાની છે તો એની પોસ્ટ છે મશીન સુપરવાઇઝર પોસ્ટ શું છે મશીન સુપરવાઈઝર મશીનના સુપરવાઇઝર હતા લખવાનું છે કંપનીનું નામ શ્યામ ઇન્ડસ્ટ્રીઝ શ્યામ ઇન્ડસ્ટ્રીઝ અલ્પ વિરામ શ્યામ ઇન્ડસ્ટ્રીઝ લેખા પછી લખવાનું છે નરોડા એનો વિસ્તાર પછી લખવાનું છે નરોડા ક્યાં એવું તો કે અમદાવાદમાં તમે તમારી રીતે સરનામું બનાવી શકો છો પણ એને તમારે એની પોસ્ટ આપવી પડે જે તે વ્યક્તિનું નામ એનો હોદ્દો કે કયા હોદ્દા ઉપર કામ કરતો હતો એને લખ્યા પછી તમારે એ કંપનીનું નામ લખવું પડે એ વિસ્તારનું નામ લખવું પડે અને એ કયા જિલ્લામાં આવેલું છે એ લખ્યા પછી અમદાવાદનો પિનકોડ નંબર લખીશું થ્રી એટ થ્રી થ્રી એટ થ્રી એટ ટુ થ્રી થ્રી ઝીરો આ એનો પિનકોડ નંબર છે એટલે પિનકોડ નંબર તમે લખ્યા પછી નીચે એક કે બે લાઈનની સ્પેસ છોડીને લખવાનું છે જૂન તમે હજાર બાર એવું લખી શકો આપણે નજીકની તારીખ નાખીએ છીએ બે હજાર ને સત્તર બે હજાર અઢાર બે હાજર ઓગણીસ સુધી પણ તમે લખી શકો બે હજાર એકવીસ બાવીસ તમે ન લખી શકો ભવિષ્યની તારીખો આપણે લખવાની નથી આપણે ભૂતકાળની તારીખો જે છે એને ધ્યાને લેવાની છે હવે અહીંયા એનો મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર મોબાઈલ નંબર જે લખવાનો છે એમાં એટ નાઈન નાઇન એટ એક્સ 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 ચાર ચાર આઠ નવ અને દસ દસ આંકડા મોબાઈલ નંબરના હોય એટલું યાદ રાખવાનું ટેલિફોનના છ આંકડા હોય ને આગળ ચાર આંકડાનો પિનકોડ હોય જ્યારે તમે ટેલિફોન નંબર લખતા હોય અથવા ફોન નંબર લખતા હોય ત્યારે ચાર આંકડાનો પિનકોડ આગળ ઝીરો એટલે પાંચ આંકડા એના છ આંકડા તમારે લખવાના છે ફોન નંબરના જ્યારે અહીંયા તમારે દસ આંકડાનો મોબાઈલ નંબર નાખવાનો છે ત્યાર પછી કોને ઉદ્દેશને લખીએ છીએ તો કે મેનેજર શ્રી આ બરાબર જે લાઈન આવે છે એની સીધથી નીચે મેનેજર શ્રી મેનેજર શ્રી કોને લખવાનું છે તો કે મેનેજર કોનો છે શ્યામ ઇન્ડસ્ટ્રીઝનો શ્યામ ઇન્ડસ્ટ્રીઝ મેનેજર શ્રી શ્યામ ઇન્ડસ્ટ્રીઝ શું લખ્યું છે નરોડા નરોડા અમદાવાદ અમદાવાદનો પિનકોડ શું આપેલો છે થ્રી એટ ટુ ઓકે આટલું લખાઈ ગયા પછી નીચે લખવાનો છે વિષય વિષય શું છે વિષય શું છે તો કે વિષય આપણને આપ્યો છે જગદીશ ભાવસાર સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગે છે તો એને માટેનો પત્ર છે તો તમે સ્વૈચ્છિક નિવૃત્તિ એમ કીધું કે ભાઈ હું નિવૃત્તિ જાહેર કરું છું એટલે સામેવાળા તમારી અરજી મંજૂર કરી લેવું હતું નથી આપણે એને જાણ કરતો પત્ર લખવો પડે બે મહિના પહેલાં ત્રણ મહિના પહેલાં મહિના અગાઉ એણે જે રીતે એની કંડિશન હોય કંપનીની રીતે આપણે એને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે પણ જણાવવું પડે છે તો આપણે અહીંયા લખવું પડે કે સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી મંજૂર કરવા અંગે બરાબર આ છે આખું હવે વિદ્યાર્થી મિત્રો તમે પહેલા આખું જે છે એને દોરી નાખો પહેલા તમે દોરી નાખો વ્યવસ્થિત રીતે પછી લખવાનું આપણે સ્ટાર્ટ કરીએ નંબર બીજો આપજો સ્વૈચ્છિક રાજીનામા અંગેની નોટિસ સ્વૈચ્છિક રાજીનામા અંગેની નોટિસ વિષય લખો અંદર શ્રી જગદીશ ભાવશાર શ્રી જગદીશ ભાવશાર તેમની કંપનીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગે છે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગે છે આ અંગે રાજીનામાની નોટિસ આપતો પત્ર લખો આ અંગે રાજીનામાની નોટિસ આપતો પત્ર લખો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પત્ર લખેલો છે એ તમારે પેલા પત્ર દોરી નાખો આખે આખો પછી લખવાની શરૂઆત કરો ઉપર અહીંયા આપણે વચ્ચો વચ્ચ નામ કેમ નથી લખતા કારણ કે કોઈ સંસ્થાનું નામ નથી એટલા માટે હવે લખો જગદીશ ભાવસાર નામ લખો જગદીશ ભાવસાર એનો હોદ્દો લખો મશીન સુપર વાઇઝર મશીન સુપર વાઇઝર નીચે ઇન્ડસ્ટ્રીઝનું નામ આવશે શ્યામ ઇન્ડસ્ટ્રીઝ શું નામ આપેલું છે અહીંયા શ્યામ ઇન્ડસ્ટ્રીઝ ત્યાર પછી લખો નરોડા એના વિસ્તારનું નામ છે અને પછી લખો એના જિલ્લાનું નામ અમદાવાદ થ્રી એટ ટુ થ્રી એટ ટુ થ્રી થ્રી ઝીરો થ્રી થ્રી ઝીરો એક લેટી છોડી અને લખો તારીખ પાંચમી જૂન બે હજાર સત્તર પાંચમી જૂન બે હજાર ને સત્તર સામેની સાઈડ લખો મોબાઈલ નંબર ઇમેલ હોય તો ઈમેલ લખવાનું પરંતુ આ સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરે છે એટલે કે થોડાક એજેડ વ્યક્તિ હોય એટલે કદાચ એ ઇમેલ ન પણ વાપરતા હોય તો આપણે ઈમેલ ન લખી શકીએ પરંતુ અત્યારે એવું નથી દરેક વ્યક્તિ મોબાઈલ વાપરતા હોય તો તમે એના ઈમેલ અથવા ફેક્સ નંબર પણ લખી શકો છો મોબાઈલ નંબર એટ નાઇન એટ નાઇન એટ એઈટ નાઇન નાઇન એટ પછીના છ આંકડા તમારી રીતે તમારે નાખવાના છે અથવા તો તમે આવી રીતે એક્સેક્સ લખી નાખો અને દસ આંકડા લખો તો ચાલે તમે પછી છ આંકડા કરીને મૂકી દો તો એમ ચાલે નહીં અહીંયા દસ આંકડા છે એટલે દસ આંકડા આપણે વ્યવહાર નાખવા પડે જ્યાં પાંચમી જૂન તારીખ પૂરી થાય છે ત્યાં તરત જ અહીંયા મેનેજર શ્રી શ્યામ ઇન્ડસ્ટ્રીઝ નરોડા અમદાવાદ મેનેજર શ્રી કોને ઉદ્દેશીને પત્ર લખવાનો છે તો કે મેનેજર શ્રી શ્યામ ઇન્ડસ્ટ્રીઝ નરોડા અમદાવાદ થ્રી એટ ટુ થ્રી થ્રી ઝીરો થ્રી એટ ટુ થ્રી થ્રી ઝીરો બે લાઇનની સ્પેસ મૂકી અને લખો વિષય સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી મંજૂર કરવા અંગે ચાલો હવે આ આપણું પૂરું થાય છે અહીંયા અને હવે આપણે પત્રના મુખ્ય ભાગ તરફ જવાના છીએ પત્રના મુખ્ય વિભાગ તરફ જઈએ આટલું તો આપણને આવડી જાય છે લખવાનું શું એ મુખ્ય વિભાગમાં જોવાનું છે અહીંયા પણ નાની નાની ભૂલો થતી હોય છે જેમાં એક એક માર્ક કપાવાની બીક રહે છે આમાં આપણને એમ લાગે કે પત્રો તો બહુ સહેલા છે આપણે લખી નાખીએ પરંતુ જ્યાં સુધી પત્રની પ્રેક્ટિસ તમે નહીં કરો ત્યાં સુધી પત્રો લખવા આવડવાના નથી આપણને થાય આપણને આવડે છે પણ જ્યારે તમે પત્ર લખવા બેસો ત્યારે આવડતું નથી એની તમે એનો અનુભવ હમણાં જે પરીક્ષા ગઈ એમાં તમે કર્યો જ હશે ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ મેનેજરને પત્ર લખીએ છીએ એટલે આપણે શું લખવું પડે સાહેબ શ્રી ઉદ્બોધન કરવું પડે શું ઉદબોધન કરશું સાહેબ શ્રી સાહેબ શ્રી લખ્યા પછી નીચે એક લીટીની સ્પેસ મૂકીને લખવાનું છે હું છેલ્લા દસ વર્ષથી આપની કંપનીમાં આપણો કયો હોદ્દો છે લખવાનો હું છેલ્લા દસ વર્ષથી આપની કંપનીમાં મશીન સુપરવાઇઝર મશીન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું ફરજ બજાવું છું મારા કાર્યકાળના શરૂઆતના વર્ષો મારા કાર્યકાળના શરૂઆતના વર્ષો આપની કંપનીમાં આપની કંપનીમાં સારી રીતે પસાર કર્યા સારી રીતે પસાર કર્યા એ બદલ ખૂબ જ સંતોષ છે કર્યા એ બદલ મને ખૂબ જ સંતોષ છે ત્યાર પછીનો મુદ્દો આપણે પહેલા લખી નાખ્યું કે ભાઈ આ કંપનીમાં હું તમારી સાથે મશીન સુપરવાઇઝર એટલે કયા હોદ્દામાં અને કેટલા વર્ષથી જોડાયેલો છું એ લખ્યું એ લખ્યા પછી આપણે એ લખ્યું કે મારા કાર્યકાળના શરૂઆતના વર્ષો આપણી કંપનીમાં ખૂબ જ સારી રીતે પસાર કર્યા એ બદલ મને ખૂબ જ સંતોષ છે એટલે મેં અહીંયા સંતોષથી પોતાની નોકરી પૂર્ણ કરી છે હવે બીજો પેરેગ્રાફ કે મારા કૌટુંબિક એટલે કુટુંબના પરિવારના કૌટુંબિક તથા અંગત કૌટુંબિક તથા અંગત કારણસર હું સ્વૈચ્છિક સ્વૈચ્છિક એટલે પોતાની જાતે કોઈ પણ ધાક ધમતી કે બળજબરી વગર કે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગુ છું હું સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લેવા માંગુ છું નોકરીની શરત મુજબ નોકરીની શરત મુજબ ત્રણ મહિના અગાઉ જાણ કરવાની રહે છે પેલા શું લખું કે ભાઈ આપણે એમ હું તમારી કંપનીમાં જોડાયેલું છું મેં સંતોષકારક કામ કર્યું છે ત્યાર પછીનો જો બીજો મુદ્દો જોવાનો આવે તો તો બીજા મુદ્દામાં આપણે શું જોવાનું છે કે મારા કૌટુંબિક તથા અંગત કારણસર હું સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગુ છું અને નોકરીની શરત મુજબ ત્રણ મહિના અગાઉ અહીંયા જાણ કરવાની હોય છે એટલે કે ત્રણ મહિના અગાઉ હું અહીંયા જાણ કરું છું એવું એને દર્શાવવાનું છે અહીંયા જાણ કરવાની રહે છે તે મુજબ આજની તારીખથી ત્રણ મહિના પછી એટલે કે આજે આજે મેં તમને જાણ કર્યું છે ત્યારથી લઈ અને ત્રણ મહિના પછી મને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી છે મને ફરજમાંથી શું કીધું છે અહીંયા એને કે મને ફરજમાંથી મુક્ત કરવા માટે વિનંતી છે મને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી છે એટલે કે આપણે એને કહી દીધું કે ભાઈ અહીંયા મને ફરજમાંથી મુક્ત કરશો એટલે વિદ્યાર્થી મિત્રો પહેલા તમે આટલી બાબત જે છે એ લખી નાખો હું છેલ્લા વર્ષથી આપની કંપનીમાં મશીન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું મારા કાર્યકાળના શરૂઆતના વર્ષો આપની કંપનીમાં સારી રીતે પસાર કર્યા એ બદલ મને ખૂબ જ સંતોષ છે મારા કૌટુંબિક તથા અંગત કારણસર હું સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગુ છું નોકરીની શરત મુજબ ત્રણ મહિના અગાઉ જાણ કરવાની હોવાથી એ બાબતની હું ત્રણ મહિના પહેલાં જાણ કરું છું અને આ મુજબ આજની તારીખથી ત્રણ મહિના પછી મને ફરજમાંથી મુક્ત કરવા માટે વિનંતી છે એટલે કે આપણે અહીંયા લખી નાખ્યું કે ભાઈ મને ફરજમાંથી મુક્ત કરવા માટે વિનંતી છે પછી ત્રીજામાં શું લખવાનું છે કે મારી નોકરીના મારી નોકરીના વર્ષો દરમિયાન મેં જેટલા સમય નોકરી કરી છે આ નોકરીના સમય દરમિયાન એકત્ર થયેલા એકત્ર થયેલા પ્રોવિડન્ટ પ્રોવિડન્ટ ફંડ પીએફ જેને આપણે કહીએ છીએ ને પીએફ એટલે પ્રોવિડન્ટ ફંડ ગ્રેજ્યુઇટી ગ્રેજ્યુઇટી પ્રોવિડન્ટ ફંડ હોય ગ્રેજ્યુઇટી હોય અને અન્ય લાભો અને અન્ય લાભો મંજૂર અન્ય લાભો મંજૂર અન્ય લાભો ચૂકવી આપવાનો ઓર્ડર મંજૂર કરવા વિનંતી છે શું કીધું છે તો કે નોકરીના વર્ષો દરમિયાન એકઠા થયેલા પ્રોવિડન્ટ ફંડ ગ્રેજ્યુએટીને અન્ય લાભો ચૂકવી આપવાનો ઓર્ડર મંજૂર કરવા માટે વિનંતી કરવામાં આવે છે નીચે લખવાનું છે આભાર નીચે શું લખવાનું છે આભાર નીચે લખવાનું છે આપણે આપણું શુભેચ્છા દર્શક સમાપન જેને કહીએ છીએ શુભેચ્છા દર્શક સમાપનમાં લખવાનું છે આપનો વિશ્વાસુ આપનો વિશ્વાસુ જે ભાવસાર આ એની સિગ્નેચર છે લખવાનું છે જે અથવા જગદીશ ભાવસાર એનો હોદ્દો શું હતો તો કે મશીન સુપર વાઇઝર મશીન સુપરવાઇઝર અહીંયા આપણે આ પત્રને બાંધી દેવાનો છે એટલે પત્ર અહીંયા પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો લખી લો શરૂઆત કરો સાહેબ શ્રી સાહેબ શ્રી છેલ્લા દસ વર્ષથી આપની કંપનીમાં મશીન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવવું છું ફરજ બજાવું છું મારા કાર્યકાળના શરૂઆતના વર્ષોમાં મારા કાર્યકાળના શરૂઆતના વર્ષોમાં આપની કંપનીમાં આપની કંપનીમાં સારી રીતે પસાર કર્યા સારી રીતે પસાર કર્યા એ બદલ મને ખૂબ જ સંતોષ છે એ બદલ મને ખૂબ જ સંતોષ છે ત્યારબાદ બીજો પેરેગ્રાફ કરો મારા કૌટુંબિક તથા મારા કૌટુંબિક તથા અંગત કારણોસર કૌટુંબિક તથા અંગત કારણોસર હું સ્વૈચ્છિક નિવૃત્તિ નોકરીની શરત મુજબ મહિના અગાઉ જાણ કરવાની રહે છે અગાઉ જાણ કરવાની રહે છે તે મુજબ આજની તારીખથી આજની તારીખથી ત્રણ મહિના પછી ત્રણ મહિના પછી મને ફરજમાંથી મને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી છે મને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી છે મારી નોકરીના વર્ષો દરમિયાન મારી નોકરીના વર્ષો દરમિયાન એકત્ર થયેલા એકત્ર થયેલા પ્રોવિડન્ટ ફંડ પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ ગ્રેજ્યુઇટી ગ્રેજ્યુઇટી અને અન્ય લાભો ચૂકવી આપવાનો ઓર્ડર મંજૂર કરવામાં આવે છે અને ગ્રેજ્યુઇટી ફંડને ચૂકવી આપવાનો ઓર્ડર મંજૂર કરવા વિનંતી કરવામાં આવે છે આભાર આપનો વિશ્વાસ હું નીચે સહી જગદીશ ભાવશાર મશીન સુપરવાઇઝર આટલું લખી અને પત્રનું સમાપન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણા પત્રનું સમાપન હવે અત્યાર સુધી આપણે બે બાબતો જોઈ છે સ્વૈચ્છિક રાજીનામું અને કારણ દર્શક ખુલાસો કરતા પરિપત્રો તમારે આજનું હોમવર્ક લખવાનું છે હોમવર્ક લખી હોમવર્ક આપણું સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાયનો પ્રશ્ન ચાર નીચેની માહિતીને ધ્યાનમાં રાખીને પત્ર લખો જેના અંદર પહેલું એક કર્મચારી ફરજના સમય દરમિયાન કામના સ્થળ પર હાજર ન હતા એનો સમય હતો અને છતાંય એ કામના સ્થળ ઉપર હાજર ન હતા આ અંગે ખુલાસો માંગતો નોટિસ સ્વરૂપે પત્ર લખો નોટિસ સ્વરૂપે પત્ર લખો ત્યારબાદ બીજો પત્ર લખવાનો છે એક પત્ર આ લખવાનો છે બીજો પત્ર લખો કર્મચારીને આપવામાં આપવામાં આવેલ ઓળખ કાર્ડ ઓળખ કાર્ડ કાર્યાલયના સમય દરમિયાન સમય દરમિયાન ગળામાં પહેરી રાખવાના બનાવેલા નિયમનો ભંગ કરતા તે અંગે નોટિસ સ્વરૂપે પત્ર લખો આ બંને નોટિસ જ છે અત્યાર સુધીની આપણી જે બે નોટિસ હોય છે આ બંને છે એ નોટિસના પત્રો છે આ બંને આપણે લખવાના છે તમારા હોમવર્કની અંદર આપણું સ્વાધ્યાય છે જેમાં પહેલું છે એક કર્મચારી ફરજના સમયગાળા દરમિયાન કામના સ્થળ ઉપર હાજર ન હતા આ અંગે એની પાસેથી ખુલાસો માંગતો પત્ર લખવાનો છે બીજું છે કર્મચારીને આપવામાં આવેલો ઓળખ કાર્ડ કાર્યાલયના સમય દરમિયાન ગળામાં પહેરી રાખવાના બનાવેલા નિયમનો ભંગ કરતા તે અંગે નોટિસ સ્વરૂપે પત્ર લખો હવે કે ઓળખ કાર્ડ નથી પહેરું ને એક કામના સમયે હાજર નથી તો આ બંને માટેના ખુલાસા લખતા પત્રો તમારે લખવાના છે આજનું હોમવર્ક આટલું છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પરિપત્ર વિશેની બાબતો જોઈશું કે રાષ્ટ્રીય પર્વ છે એની ઉજવણી કરતો પરિપત્ર કેવી રીતે લખાય તેના પછીના લેક્ચરમાં આપણે જોઈશું ત્યાં સુધી સ્ટેટ હોમ સ્ટે સેફ ધન્યવાદ